નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંત કૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે કક્ષા સાત સંસ્કૃતનો એકમ એટલે કે કોણ નિરોગી છે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કો આ એકમની શરૂઆત કરીએ તો આ એકમમાં આપણે આગળ વધીએ સૌથી પહેલા લખી લઈએ તો એક પક્ષી અસ્તિ એટલે કે એક પક્ષી છે બરાબર એક પક્ષી અસ્તિ એટલે કે એક પક્ષી છે આ જે એક પક્ષી છે એના વિશે અહીં વાત કરવામાં આવેલી છે તો કે એક પક્ષી અસ્તિ એટલે કે એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી તે આકાશમાં અહીં ત્યાં જાય છે બરાબર સહ એટલે કે તે ત્યારબાદ આકાશે એટલે કે આકાશમાં ત્યારબાદ અત્ર તત્ર એટલે કે અહીં તહીં અને ગચ્છતી એટલે કે જાય છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી એટલે કે તે આકાશમાં અહીં ત્યાં અહીં ત્યાં જાય છે બરાબર તે આકાશમાં અહીં ત્યાં જાય છે ત્યારબાદ સહ પુનઃ પુનઃ વધતી તે ફરી ફરીને બોલે છે બરાબર સહ એટલે કે તે પક્ષી ત્યારબાદ પુનઃ પુનઃ એટલે કે ફરી ફરીને ત્યારબાદ વધતી એટલે કે બોલે છે કોરુક એટલે કે કોણ નિરોગી છે બરાબર એટલે કે કોણ નિરોગી છે અર્થાત કહ નિરોગ ભવતી એટલે કે કોણ રોગ રહી છે કોણ એવો વ્યક્તિ છે કે જેનામાં કોઈ પણ રોગ નથી તો એક પક્ષી છે પક્ષી આકાશમાં અહીં ત્યાં જાય છે બરાબર ચારે કોર આકાશમાં તે ફરી રહ્યો હોય છે આકાશમાં ચારે કોર તે ફરી વળે છે અને એ પક્ષી જોર જોરથી બોલે છે કે કોણ નિરોગી છે કોણ રોગ રહીત છે કોણ નિરોગી છે કોણ રોગ રહીત છે એવું આ જે પક્ષી છે તે પક્ષી બોલે છે બરાબર અને આકાશમાં ફરી રહ્યું હોય છે તો ત્યારબાદ આગળ શું થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું થાય છે પેલા લખી લઈએ તો પક્ષી દ્વારમ દ્વારમ મટતી પક્ષી દ્વારમ દ્વારમ એટલે કે અહીં વારે વારે પણ અહીં દ્વારે દ્વારે આવશે પક્ષી દરવાજે દરવાજે ભટકે છે અટતી એટલે કે ભટકે છે પક્ષી દરવાજે દરવાજે ભટકે છે બરાબર પક્ષી દરવાજે દરવાજે દરેક દરવાજે ભટકે છે અને એકમ એવો પ્રશ્ન પૃચ્છતી એટલે કે એક જ પ્રશ્ન એટલે કે પ્રશ્ન પૃચ્છતી એટલે કે પૂછે છે તે પક્ષી એક જ પ્રશ્ન પૂછે છે કેવો પ્રશ્ન પૂછે છે કોણ નિરોગી છે કોણ રોગ રહિત છે એવો એક જ પ્રશ્ન છે તે પક્ષી દરેકે દરવાજે દરવાજે જઈ અને પૂછે છે કે કોણ નિરોગી છે કોણ છે એવો પ્રશ્ન એટલે કે એક જ પ્રશ્ન તે પક્ષી છે તે પૂછે છે આવો એક જ પ્રશ્ન તે બધા જ લોકો સામે જે જે દ્વારે ભટકે છે તે લોકોને તે પૂછે છે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે પક્ષી છે તે આ લોકોને પ્રશ્ન પૂછી રહ્યો છે બરાબર આ પક્ષી આ બધા જ લોકોને અહીં પ્રશ્ન પૂછી રહ્યો છે બરાબર તેનો ઉપવાસ એટલે કે તેના ઉપર તીખા ટીપ્પણી કરે છે તેની મજાક ઉડાડે છે પણ લોકો તેને તેનો જવાબ આપતા નથી એણે શું પ્રશ્ન પૂછ્યો હતો કે કોણ રોગ છે કોણ નિરોગી છે એ જે પ્રશ્ન પૂછ્યો હતો લોકો તેનો એનો જવાબ નથી આપતા પણ લોકો તેનો ઉપહાસ કરે છે તેનો મજાક ઉડાડે છે બરાબર જના ઉપહાસમ કુરવંતી લોકો તેનો ઉપહાસ કરે છે ત્યારબાદ કહ અપી ઉત્તરમ ન દાતી એટલે કે કોઈ પણ પક્ષીને ઉત્તર આપતો નથી કેનો ઉત્તર નથી આપતો તો કે પક્ષીના સવાલનો કયો સવાલ તો કે કોણ રોગરહિત છે કોણ નિરોગી છે એવા પ્રશ્નનો કોઈ પણ ઉત્તર આપતો નથી બરાબર કહ આપી ઉત્તરમ ન દાતી એટલે કે કોઈ પણ ઉત્તર આપતું નથી અને અંતે અને અંતે પક્ષી નિરાશ અહભવતી પક્ષી નિરાશ થાય છે બરાબર પક્ષી નિરાશ થઈ જાય છે કારણ કે પક્ષીને તેના પ્રશ્નનો જવાબ મળતો નથી બરાબર એ કારણે પક્ષી છે તે નિરાશ થઈ જાય છે તો પક્ષી દરવાજે દરવાજે ભટકે છે બરાબર દ્વારે-દ્વારે ભટકે છે અને બધાને એક જ પ્રકારનો પ્રશ્ન પૂછે છે કે કોણ રોગગ્રહિત છે કોણ નિરોગી છે એનો મને તમે ઉત્તર આપો પણ કોઈ પણ લોકો તે પ્રશ્નનો તેને ઉત્તર આપતા નથી અને લોકો તેનો હસી મજાક ઉડાડે છે તેની હસી ઉડાવે છે તેના ઉપર હાસ્ય કરે છે તેનો ઉપહાસ કરે છે કોઈ પણ તેનો ઉત્તર આપતો નથી અને અંતે પક્ષી છે તે એકદમ નિરાશ થઈ જાય છે

અને અને વૃક્ષે ઉપર બેસે છે વનમ ગચ્છતી એટલે કે તે વનમાં જાય છે અને ત્યારબાદ વૃક્ષે ઉપવિશતી ઝાડ ઉપર બેસે છે વૃક્ષે ઉપવિસતી એટલે કે બેસે છે વિદ્યાર્થી મિત્રો ઉપવિશતી એટલે કે બેસવું તમને પણ ઘણી બધી ઘણી બધી વખત શિક્ષક કહેતો હોય છે કે શિક્ષક કહેતા હોય છે કે ઉપવિશતી એ તો અહીં ઉપવિશતી નો અર્થ શું થાય તો કે ઉપવિસુ એનો અર્થ થાય છે તમે બેસો બરાબર તો પક્ષી પક્ષી નિરાશ થયેલો એટલે કે તે વનમાં જાય છે અને ત્યારબાદ વૃક્ષે ઉપવિસતી છે તે ઝાડ પર બેસે છે બરાબર તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પક્ષી છે તે ઝાડ ઉપર બેઠો છે બરાબર વૃક્ષસ્ય એટલે કે ઝાડની ત્યારબાદ અધ એટલે કે નીચે વેધ્યઋષિ વાઘભટ્ટ અસ્તિ વૈદ્ય ઋષિ વાઘભટ્ટ એટલે કે વૈધ્યઋષિ વાઘભટ્ટ અસ્તિ એટલે કે છે વૃક્ષસ અત વૈદ્ય વાઘભટ્ટ અસ્તિ એટલે કે ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે જે અહીં વૃક્ષ જે ઝાડ ઉપર બેઠો બરાબર વૃક્ષ છે તે જે વૃક્ષ ઉપર અહીં બેઠો છે આ જે બેઠો છે તે વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ પણ બેઠા છે બરાબર આ વૈદ્ય વૃક્ષ વૈદ્ય ઋષિ વાઘભટ્ટ પણ બેઠા છે હવે પક્ષી પુનઃ વધતી આ જે પક્ષી છે તે ફરીથી બોલે છે કોરુક કોરુક ઇતિ એટલે કે કોણ નિરોગી છે કોણ નિરોગી છે એવું પક્ષી ફરીથી નીચે બેસીને બોલે છે કે કોણ નિરોગી છે કોણ નિરોગી છે એવું તો વાઘ ભટ્ટ સર્વ શૃણોધી વાઘ ભટ્ટ શૃણોધી તો વાઘ ભટ્ટ સાંભળે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે પક્ષી દ્વારે દ્વારે ભટકે છે અને એક જ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે કોણ નિરોગી છે કોણ રોગ રહીત છે બધા લોકોને તે પોતાની વાત કહે છે બરાબર બધા લોકોને તે પોતાની વાત કહે છે તો લોકો તેનો હસી મજાક ઉડાડે છે પણ તેનો જે જવાબ છે તે કોઈ પણ લોકો આપતા નથી કેવો પ્રશ્ન હતો કે કોણ રોગ રહી છે કોણ નિરોગી છે તે પ્રશ્નનો જવાબ કોઈ પણ આપતા નથી લોકો તેનો હસી મજાક ઉડાડે છે તેનો તેના ઉપર ઉપહાસ કરે છે કોઈ પણ તેનો જવાબ નથી આપતા આના કારણે પક્ષી નિરાશ થઈ જાય છે અને તે એક વનમાં ચાલ્યો જાય છે વનમાં જઈને તે કોઈ એક ઝાડ ઉપર બેસે છે આ ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ બેઠા છે બરાબર વૈદ્ય ઋષિ વાઘભટ્ટ ઝાડની નીચે બેઠા છે ઝાડ ઉપર આવી અને પક્ષી ફરીથી બોલે છે કે કોણ નિરોગી છે કોણ નિરોગી છે એવું પક્ષી ફરીથી બોલે છે તો ત્યારે વૈદ્ય ઋષિ ભટ્ટ એનો જવાબ આપે વૈદ્ય વાઘ ભટ્ટ છે જે પક્ષીનું બોલેલું સર્વ કંઈ સાંભળે છે બરાબર અહીં કહે છે કે વાઘભટ્ટ શૃણોતી એટલે કે વાઘભટ્ટ છે તે સાંભળે છે ત્યારબાદ આગળ જોઈએ તો વાઘભટ્ટ ઋષિ તેનો જવાબ આપે છે સહ વધતી પક્ષીનો ઉત્તર આપતા વાઘભટ્ટ ઋષિ કહે છે કે અને બરાબર હિતભૂક મુખભૂ મિતભૂક અને ઋતુભૂક અર્થાત વાઘભટ્ટ ઋષિ કહે છે કે હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર જે એના શરીર માટે હિતકારી છે એવું ભોજન જે વ્યક્તિ કરે છે એ ત્યારબાદ મિતભુખ એટલે કે જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે તે બરાબર જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે તે અને ત્યારબાદ ત્રીજો વ્યક્તિ તો કે ઋતુભૂખ અર્થાત જે વ્યક્તિ ઋતુ અનુસાર ભોજન કરે છે તે બરાબર ઋતુ અનુસાર જે વ્યક્તિ ભોજન કરે છે તે એ વ્યક્તિ નિરોગી છે એવું વાઘભટ્ટ ઋષિ કહે છે તો સૌથી પહેલાં તો કહે છે કે હિતકારી ભોજન કરનાર ત્યારબાદ મિતભુક એટલે કે કહે છે કે અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર અને ત્રીજું કહે છે કે ઋતુભૂક એટલે કે ઋતુ પ્રમાણ ઋતુ અનુસાર ભોજન કરનાર એટલે કે જે વ્યક્તિ હિતકારી ભોજન કરે છે જે પોતાના શરીર માટે હિતકારી હોય એવું જે વ્યક્તિ ભોજન કરે છે અને જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે વ્યક્તિ જે પ્રકારની ઋતુ હોય તે પ્રકારનું જે ભોજન કરે છે તે વ્યક્તિ તે વ્યક્તિ નિરોગી છે તો અહીં સર્વપ્રથમ આવે છે હિતભૂક તો હિતભૂક એટલે શું થાય તો કે હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર હિતકારી ભોજન એટલે કે કેવું ભોજન તો કે જે ભોજન એના શરીર માટે હિતકારી છે એવું બરાબર શરીર માટે સામાન્ય રૂપથી આપણે જે ખરાબ દાબેલીઓ બ્રેડ ને બ્રેડ વગેરે આપણે આ વસ્તુઓ ખાઈએ તો આ વસ્તુઓ આપણા શરીર માટે હિતકારી નથી આની જગ્યાએ આપણે ફળો ફૂલો શાકભાજી વગેરે ખાઈએ તો એ શાકભાજી આપણા માટે હિતકારી છે તો અહીં વાઘભટ્ટ ઋષિ પહેલો કયો કયો વ્યક્તિ નિરોગી બને નિરોગી રહે છે તો વાઘભટ્ટ ઋષિ સર્વપ્રથમ કહે છે કે જે વ્યક્તિ હિતકારી ભોજન કરે છે તે વ્યક્તિ નિરોગી રહે છે નિરોગી રહેવાની પ્રથમ શરત છે કે વ્યક્તિએ એના શરીર માટે જે હિતકારી છે તેવું ને તેવું તેણે ભોજન કરવું જોઈએ હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર ત્યારબાદ મિતભૂક બરાબર બીજું કહે છે કે મિતભૂક એટલે કે અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન એટલે કે પોતાને જેટલી ભૂખ પોતાનો પોતાના પેટમાં જેટલું ખાવાનું સમાતું હોય એની જગ્યાએ થોડુંક ઓછું ખાનાર બરાબર પોતાની ભૂખથી થોડુંક ઓછું ખાનાર એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર અર્થાત મિત ભૂખ બરાબર મિત્ર ભૂખ એટલે કે અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે આંખે ત્રિપળા દાથે લોણ પેટ ન ભરવું ચારે ખૂન ક્યારેય પણ પોતાનું પેટ છે તે ચારે ખૂન ભરપેટ ભરવું નહીં બરાબર તો અહીં કહે છે કે મિત્તભૂક એટલે કે જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે તે વ્યક્તિ નિરોગી છે અને છેલ્લું ઋતુભૂક એટલે કે જે વ્યક્તિ ઋતુ ઋતુ અનુસાર ભોજન કરે છે એટલે કે ઋતુ દરેકે દરેક ઋતુમાં જે કંઈ પણ છે બરાબર દરેક ઋતુઓમાં જેમ કે ઉનાળામાં આંબા ઉગે છે તો એનું સેવન કરે ત્યારબાદ શિયાળામાં કઠોર શાકભાજી હોય તો તેનું સેવન કરે શિયાળામાં ગાજરો બરાબર સારા ઉગે તો તેનું સેવન કરે એટલે કે ટૂંકમાં જે ઋતુમાં જે કંઈ પણ ઉગે જે એના શરીર માટે હિતકારી હોય એવું તો તેનું જે સેવન કરે તે વ્યક્તિ નિરોગી છે વાગભટ્ટ પક્ષીના પ્રશ્નનો આ પ્રકારે જવાબ આપે છે બરાબર અહીં અહીં તેનો અર્થ આપ આપે છે કે અર્થ અસ્તિ હિતકારી ભોજન કરોતી એટલે કે જે વ્યક્તિ હિતકારી ભોજન કરે છે જે વ્યક્તિ એના શરીરમાં તે હિતકારી હોય એવું જે વ્યક્તિ ભોજન કરે છે તે વ્યક્તિ નિરોગી રહે છે ત્યારબાદ યહ મિતમ ભોજનમ કરોતી એટલે કે જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે બરાબર પોતાને પોતાનું પેટ ક્યારે પણ ચારે ખૂણ ભરપેટ નથી ભરી લેતો પણ અલ્પ પ્રમાણમાં એટલે કે પોતાની જેટલી ભૂખ લાગી હોય એનાથી થોડું ઓછું ભોજન કરે છે બરાબર જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને ત્યારબાદ યહ ઋતુ ઋતુ અનુસારમ ભોજનમ કરતી એટલે કે જે વ્યક્તિ ઋતુ ઋતુ અનુસાર ભોજન કરે છે એટલે કે ઋતુઓમાં જે કંઈ પણ શાકભાજી ફળો ફૂલો વગેરે જે કંઈ પણ ઉગ્યું છે તેના અનુસાર જે તે વ્યક્તિ ભોજન કરે છે સહ જેવ ભવતી તે જ વ્યક્તિ નિરોગી રહે છે એવું આચાર્ય વાઘભટ્ટ પક્ષીના પ્રશ્નનો જવાબ આપે છે તો સામાન્ય રૂપથી તમે અગાઉ જોયું કે પ્રશ્ન પક્ષી પ્રશ્ન કરે છે કે કોણ નિરોગી છે કોણ રોગ રહિત છે તો તેના જવાબમાં મહર્ષિ વાઘ જવાબ આપે છે કે જે વ્યક્તિ હિતકારી ભોજન કરે છે જે એના શરીર માટે હોય એવું હિતકારી ભોજન કરે છે અને જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે વ્યક્તિ ઋતુ અનુસાર ભોજન કરે છે તે વ્યક્તિ નિરોગી રહે છે એવું મહર્ષિ વાઘ પક્ષીને જણાવે છે હવે પક્ષી અહીં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે વાઘ ભટ્ટ પક્ષીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે જે મહર્ષિ વાઘ ભટ્ટ છે તે પક્ષીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે અને એક હાથ આગળ કરીને ઊભા છે બરાબર કહે છે કે જે ઋતુ અનુસાર ભોજન કરે છે જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે હિતકારી ભોજન કરે છે તે વ્યક્તિ જીવનમાં નિરોગી રહે છે એવું મહર્ષિ વાઘ ભટ્ટ પક્ષીને જણાવે છે અને સાથે સાથે તે આપણે પણ જણાવે છે કે આપણે પણ ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ એટલે કે જે ઋતુ હોય એ ઋતુમાં જે કંઈ પણ શાકભાજી ઉગતા હોય જે આપણા શરીર માટે હિતકારી હોય તેવા તેવા શાકભાજી ફળો ફૂલો વગેરેનું સેવન કરવું જોઈએ આપણે કે જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહે ત્યારબાદ આપણે હિતકારી ભોજન કરવું જોઈએ કે જે બાબત આપણા માટે હિતકારી હોય તેવી બાબતોનું આપણે ભક્ષણ કરવું જોઈએ ન કે આપણે જે કંઈ પણ આવે એને ખાઈ લેવું જોઈએ બરાબર માત્ર ને માત્ર હિતકારી હોય આપણા શરીર માટે એવું જ આપણે ભોજન કરવું જોઈએ અને અંતે સમજાવે છે કે મિત્ત ભૂખ એટલે કે અલ્પ પ્રમાણમાં આપણે જેટલી આપણે ભૂખ લાગી હોય ને આપણે આપણું પેટ એકદમ ફૂલ ન કરી લેવું જોઈએ પણ આપણે જેટલી ભૂખ લાગી હોય એનાથી અમુક અંશ થોડુંક ઓછું જમવું જોઈએ એવો મહર્ષિ વાઘભટ્ટ પક્ષીની સાથે સાથે આપણે પણ સમજાવે છે તો હવે પક્ષી શું કરે છે તે આપણે જોઈએ તો સંતુષ્ટ પક્ષી સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગત છે જે મહર્ષિ વાઘભટ્ટ છે તેના જવાબથી સંતોષ સંતુષ્ટઃ પક્ષી સંતોષ પામેલું પક્ષી ઋષિ સમીપમ એટલે કે ઋષિની પાસે આ ગચ્છતી એટલે કે આવે છે ત્યારબાદ સહ ઋષિમ નમતી એટલે કે તે ઋષિને નમે છે બરાબર સહઋષિમ નમતી એટલે કે તે ઋષિને નમે છે અનંતરમ એટલે કે ત્યારબાદ પછી સ્વસ્થાનમ ગચ્છતી તે પોતાના સ્થાને ગચ્છતી એટલે કે જાય છે બરાબર અનંતરમ તે સ્વસ્થાનમ ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કે જે સંતોષ પામેલો પક્ષી છે તે ઋષિ પાસે આવ્યો છે બરાબર અને આ પક્ષી ઋષિને નમન નમન કરે કરે છે છે બરાબર ઋષિને ઋષિ આ પક્ષીને આશીર્વાદ આપે છે બરાબર જે તમે અહીં જુઓ ભાઈ હાથ કરીને ઋષિ પક્ષીને આશીર્વાદ આપે છે ઋષિના જવાબ અને આશીર્વાદ પામેલો પક્ષી અંતે પોતાના સ્થાનમાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના પાઠની વાર્તા આપણી ટૂંકમાં જોઈ લઈએ તો એક પક્ષી છે તે આકાશમાં અહીં ત્યાં ઘૂમી રહ્યો હોય છે બરાબર તે પક્ષી વારી ઘડી એક ને એક પ્રશ્ન પૂછે છે કે કોણ રોગ રહીત છે કોણ નિરોગી છે એવો એ પક્ષી દરેકે દરેકને પ્રશ્ન પૂછે છે આ પક્ષી દ્વારે દ્વારે ભટકે છે દરેકે દરેક લોકોને પોતાનો પ્રશ્ન પૂછે છે કે કોણ રોગરહિત છે કોણ નિરોગી છે કોઈ પણ લોકો તેના પ્રશ્નનો જવાબ આપતા નથી અને લોકો સામેથી તેનો ઉપવાસ એટલે કે તેનો હસી મજાક કરે છે પક્ષી નિરાશ થાય છે આ નિરાશ નિરાશા પામેલો પક્ષી વનમાં આવીને કોઈ એક વૃક્ષ ઉપર બેસી રહે છે અને આ વૃક્ષની નીચે મહર્ષિ વાઘભટ્ટ બેઠા હોય છે જે અહીં બેઠા છે બરાબર વૃક્ષની નીચે બેઠા હોય છે આ વૃક્ષ ઉપર બેસેલો પક્ષી ફરી પાછો પોતાનો પ્રશ્ન રજૂ કરે છે કે કોણ રોગ રહીત છે કોણ નિરોગી છે ભટ્ટ તેના પ્રશ્નને સાંભળે છે અને ભટ્ટ તેના પ્રશ્નનો જવાબ આપે છે કે જે વ્યક્તિ ઋતુ અનુસાર ભોજન કરે છે જે વ્યક્તિ અલ્પ અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે વ્યક્તિ પોતાના શરીર માટે હિતકારી હોય એવો જે વ્યક્તિ ભોજન કરે છે તે વ્યક્તિ આજીવન નિરોગી રહે છે એવું મહર્ષિ વાઘભટ્ટ જણાવે છે તો અંતે સંતોષ પામેલો પક્ષી ઋષિ પાસે આવે છે ઋષિને નમે છે અને અંતે તે પોતાના સ્થાને મહર્ષિ વાઘભટ્ટના જવાબ પામેલો જવાબથી પ્રસન્ન થયેલો પક્ષી પોતાના સ્થાને ચાલ્યો જાય છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે આ પાઠ તમને બરાબર સમજાયો હશે તો આ સાથે આપણે આજનો આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ શુભમ ભવેત અસ્તુ